જય શ્રી કૃષ્ણ બાળકો, આજે આપણે ભણીશું ધોરણ એક વિષય કલરવ સ્વાપુથી. કલરવમાં આજે આપણે પુનરાવર્તન કરીશું, તો ચાલો આપણે પુનરાવર્તન કરીએ. જો અહીંયા પ્રશ્ન એક આપેલો છે, પ્રશ્ન એકમાં શું દેખાય છે, સૂચના મુજબ કરો. તો અહીંયા એક નંબરમાં આપણને આપેલું છે ક શોધી ગોળ કરો. તો જો અહીંયા નીચે ચિત્ર આપેલા છે, દેખાય છે? તો એ ચિત્રમાં પહેલું ચિત્ર શાનું છે? કમળનું છે. તો કમળના ચિત્રમાં કમળ લખેલું દેખાય છે. તો કમળમાં ક ક્યાં છે? તો અહીંયા પહેલા નંબર પર ક છે. તો ક ઉપર રાઉન્ડ કરવાનું. કરો ક ઉપર ગોળ. ચાલો આગળ. બીજું ચિત્ર શાનું દેખાય છે? તો ખાટલો, ખાટલાનું ચિત્ર દેખાય છે. તો ખાટલામાં ક આવે નહીં, ખાટલાના ચિત્રમાં કે ખાટલાના શબ્દમાં ક આવે નહીં, તો ગોળ કરવાનું નહીં. ચાલો, એની બાજુનું ચિત્ર શાનું દેખાય છે? તો કબાટનું ચિત્ર દેખાય છે. તો કબાટના ચિત્રમાં, ચાલો કબાટના શબ્દમાં ક દેખાય છે, તો કરો ક ઉપર ગોળ. ચાલો આગળનું ચિત્ર શાનું છે? ચકલીનું. તો ચકલીના ચિત્રમાં ક આવે, તો કરો ક ઉપર ગોળ. ચલો બે નંબર, બ શોધી ગોળ કરો. હવે અહીંયા ચિત્ર આપેલા છે અને નીચે તેના શબ્દ લખેલા છે, તો જે શબ્દમાં જ્યાં તમને બ દેખાય ત્યાં ગોળ કરવાનું છે. તો બતકના ચિત્રમાં ગોળ બ આવે, હા, તો કરો બ ઉપર ગોળ. ચાલો બીજું ચિત્ર છે ટેબલનું. ટેબલના ચિત્રમાં બ આવે, જો અહીંયા શું લખ્યું છે, ટેબલ, તો બ છે, તો કરો ગોળ બ ઉપર. આગળ શરબત, શરબતમાં બ આવે, કરો બ ઉપર ગોળ. આગળનું ચિત્ર શાનું છે, સુપડીનું છે. તો સુપડીના ચિત્રમાં બ આવે નહીં, તો બ જે શબ્દ પર ના આવે તેના પર ગોળ કરવાનું નથી. ચલો ત્રણ નંબર, અ શોધી ગોળ કરો. હવે અહીંયા નીચે આપણને જો ચાર ચિત્ર આપેલા છે અને નીચે તેના શબ્દો લખેલા છે. પેલું ચિત્ર શાનું છે, અજગર. તો અજગરના શબ્દમાં અ આવે, કરો ગોળ. આગળ બીજું ચિત્ર અખરોટ, અખરોટમાં પણ અ આવે, કરો અ ઉપર ગોળ. આગળ કાચબો, જો અહીંયા કાચબાના ચિત્રમાં અને કાચબાના શબ્દમાં ક તો આવે છે, પણ ક ને પાછળ કાનો છે એટલે કા થઈ જાય. તો કા પછી ચબો, આમાં અ આવતો નથી, એટલે અહીંયા આપણે અ ઉપર ગોળ કરવાનું નહીં. આગળ અરીસો, અરીસોના શબ્દમાં નીચે અ આ દેખાય છે, કરો ગોળ. ચાલો ચાર નંબર, ચાર નંબરમાં શું છે, છ શોધી ગોળ કરો. અને નીચે આપણને ચિત્રો આપેલા છે, તો જો પેલું ચિત્ર છત્રીનું છે, તો છત્રીના ચિત્રમાં છ છે, તો કરો ગોળ. આગળ છબીનું ચિત્ર આપેલું છે, છબીના ચિત્રમાં પણ છ દેખાય છે, તો કરો છ ઉપર ગોળ. પછી માછલી, તો માછલીના ચિત્રમાં અને માછલીના શબ્દમાં પણ છ આવે છે, તો કરો છ ઉપર ગોળ. ચાલો, તેની પાછળ શાનું ચિત્ર છે, ઢોલનું ચિત્ર છે. તો ઢોલના ચિત્રમાં અને ઢોલના શબ્દમાં છ આવતો નથી. ચાલો પ્રશ્ન બે, અલગ પડતા ચિત્ર પર ચોકડીની નિશાની કરો. જો અહીં આપણને ફળના ચિત્ર આપેલા છે અને એક જ શાકભાજીનું ચિત્ર દેખાય છે, તો તે અલગ પડતું ચિત્ર કહેવાય, એટલે એના પર શું કરવાનું, ચોકડી. ચાલો નીચે, રસોડાના સાધનો આપણને દેખાય છે અને એક જ પેનનું ચિત્ર દેખાય છે, તો પેન એ કેવું ચિત્ર કહેવાય, અલગ પડતું ચિત્ર, તો તેના ઉપર કરો ચોકડી. તેની નીચે આકાશમાં ઉડતા પક્ષીઓના ચિત્ર આપેલું છે અને એક આપણને સાપનું ચિત્ર આપેલું છે, તો સાપ છે, સાપનું ચિત્ર આપેલું છે. તો સાપ એ ક્યાં ચાલે, જમીન પર ચાલે. અને અહીંયા બાકીના જે ચિત્ર આપેલા છે એ ક્યાં, એ પક્ષીઓ ક્યાં ઉડે છે, આકાશમાં. તો સાપ આકાશમાં ઉડી શકે નહીં, તો અલગ પડતો ચિત્ર કહેવાય, તો તેના ઉપર કરો ચોકડી. તેની નીચે જમીન પર ચાલતા વાહનો અને એક જ આપણને વાહન આપેલું છે તે ક્યાં ચાલે છે, પાણીમાં. તો અલગ પડતું વાહન કહેવાય, તો તેના પર કરો ચોકડી.
तेनी नीचे आपने पशुओना चित्र आपेला छे अने एकज आपने पक्षीनु चित्र देखाय छे। तो पक्षीनु चित्र छे, अलग पड़तु चित्र छे, तो तेना पर चोकड़ी करो। चलो हवे आपणे जोईए प्रश्न 3। ओळखो अने तेनी फरते गोळ करो। जो अहींया आपणने पेलू शुं आपेलू छे, वने ओळखो अने तेनी फरते गोळ करो। तो अहींया आपणने शब्द आपेला छे, तेमां ज्यां आपणने व देखाय तेना पर गोळ करवानुं छे। तो चलो पेलू आपणे जोईए, अहींया व देखाय छे तो अहींया करो व उपर गोळ। पछी बीजो व क्यां छे तो अहींया छे तो करो एना पर गोळ। પછી આગળ ક્યાંય છે તો કે હા અહીંયા છે, કરો આના પર ગોળ। ચાલો નીચે 2 નંબર, રને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। અહીંયા આપણને શાણા પર ગોળ કરવાનું છે, જ્યાં ર દેખાય તેના પર ગોળ કરવાનું છે। તો કરો ર જ્યાં તમને દેખાય તેના પર ગોળ કરો। ચાલો આગળ 3 નંબર, નને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। અહીંયા આ લાઈનમાં જ્યાં ન દેખાય તેના પર આપણે ગોળ કરવાનું છે। તો ચાલો તમને જ્યાં ન દેખાય તેના પર ગોળ કરો। 4 નંબર, સ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। હવે અહીંયા આપણને જ્યાં સ દેખાય તેના પર ગોળ કરવાનું છે, તો તમને જ્યાં સ દેખાય તેના પર ગોળ કરો। આગળ 5 નંબર, મને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। આ લાઈનમાં જ્યાં મ દેખાય ત્યાં ગોળ કરવાનું છે, તો તમને જ્યાં મ દેખાય તેના ઉપર ગોળ કરો। આગળ 6 નંબર, જને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। આ લાઈનમાં જ્યાં જ દેખાય ત્યાં ગોળ કરવાનું છે, ચાલો કરો। ચાલો પ્રશ્ન 4, શબ્દ બનાવો। હવે અહીંયા આપણે જે ચિત્ર આપેલું છે તેના પરથી આપણે શબ્દ બનાવવાના છે, તો ચલો બનાવીએ। નંબર 1, જો અહીંયા રે લખેલું છે અને રેને જોડતી તીર કરેલી છે, તો અહીંયા આ અને આ શબ્દને જોડવાથી જે શબ્દ બને તે અહીંયા લખવાનો છે। તો રેસ, રે અને સને જોડવાથી કયો શબ્દ બને? રેસ। તો અહીંયા શું લખવાનું? રેસ। પછી ચાલો બીજો શબ્દ, રે વા, રે અને વાને જોડવાથી કયો શબ્દ બને? રે વા। પછી આગળ, રે અને સાને જોડવાથી કયો શબ્દ બને? તો રે સા। આગળ, આ અને સન ને જોડવાથી કયો શબ્દ બને? તો આ સ ન। આગળ, આ અને કાર ને જોડવાથી કયો શબ્દ બને? તો આ કા ર। આ અને રામ ને જોડવાથી કયો શબ્દ બને? તો આ રા મ। ચાલો આગળ 3 નંબર, 3 નંબરમાં પણ આપણને ચિત્ર આપેલા છે, તે શબ્દને જોડીને આપણે નામ બનાવવાનું છે। ચલો સા અને બ ર, સા બ ર જોડવાથી કયો શબ્દ બને? સાબર। આગળ, સા અને ગરને જોડવાથી કયો શબ્દ બને? સાગર। આગળ, સા અને વજને જોડવાથી કયો શબ્દ બને? સાવજ। આગળ 5, ચિત્ર જોઈ ખોટા અક્ષર ખૂટતા અક્ષર લખો। હવે ચિત્રમાં આપણને ચિત્ર આપેલું છે અને અક્ષર આપેલા છે, તેમાં જે ખૂટતો અક્ષર હોય તે આપણે લખવાનો છે। એમાં જો એક ઉદાહરણ આપણને આપેલું છે, પહેલું ચિત્ર શાનું છે? નળનું। તો અહીંયા નળનો, નળના શબ્દમાં કયો અક્ષર ખૂટે છે? ન। તો અહીંયા શું લખવાનું? ન। ચલો આગળ, ગાજરનું ચિત્ર આપેલું છે, તો ગાજરના ચિત્રમાં આપણને ગા અને ર આપેલું છે, તો વચ્ચે કયો શબ્દ ખૂટે? જ। આગળ, અહીંયા પગનું ચિત્ર આપેલું છે, તો પગના ચિત્રમાં આપણને પ આપેલો છે, તો પની પાછળ કયો શબ્દ આવે? તો ગ। આગળ, જગનું ચિત્ર આપેલું છે અને અહીંયા આપણને ગ આપેલો છે, તો કયો અક્ષર ખૂટે? જ, જગ। 4 નંબર,
जलेबी नु चित्र आपेलू छे अने अहीं आपणे ले अने बी बे अक्षर लखेला छे तो कयो अक्षर खूटे ज। आगळ नख नु चित्र आपेलू छे अने ख अक्षर आपेलो छे तो कयो अक्षर खूटे न। आगळ छ नंबर मकान नु चित्र आपेलू छे अने अहीं नीचे आपणे बे अक्षर आपेला छे का न तो कयो अक्षर खूटे म। આગળ સાત નંબર મગરનું ચિત્ર આપેલું છે અને મ અને ર બે અક્ષર આપેલા છે તો કયો અક્ષર ખૂટે ગ।